अमारे तो साधुता ने जेटलो त्याग ने वैराग्य होय एवा साधु ने जे बोलावे ने एवुं तो रूपिया वाला ने कोई न बोलावे भाई। ए तो आखी वात ज न्यारी छे, साधुतानी तो वात ज आखी न्यारी। स्वामीनारायण भगवान के साधुता जेवी कोई पदवी नहीं, ई आवी जाय तो पछी कई धन नी बहु जरूर मन न लागती, तो ई माणस एना गुणो थी ज पूजातो रहे, एवा श्लोको भी आगळ आवशे। પણ એ ન હોય અને તમે જ્યારે સંસારમાં હો, બધો વ્યવહાર હોય, દીકરા દીકરીઓ સંસાર વ્યવહાર, તો એણે તો પૈસા રાખવા જોઈએ। જે સમય સારો હોય ત્યારે માણસે ધ્યાન દઈને કમાઈ લેવું જોઈએ। યુવાની અવસ્થામાં એ અવસ્થા વહી જાય પછી કાંઈ થાય નહીં। પીરિયડ હોય આ દુનિયામાં બધા ભાઈ, એ પીરિયડ વયો જાય પછી કાંઈ થાય નહીં, પછી ધંધોય ન થાય, એના એ આપણે હોય આઉટડેટેડ થઈ જાય, એના એ ક્ષેત્રમાં આપણે પછી આઉટડેટેડ પછી બહુ ન કરીએ। કે અત્યારે જે આ અમે બધું કથા વાર્તાની કરતા હોય, પછી અમુક સમય આગળ જાય, પછી નવી ટેકનોલોજી આવતું જાય, નવું નવું, આ કેમ હું બધું નવું લાવ્યો, આ આઈપેડ ને આવડવા કોમ્પ્યુટર ને ક્લિપ દેખાડવા, પહેલાં આવું ક્યાં કથામાં કાંઈ હતું? એટલે અપડેટ થાય, અપડેટ થાય એટલે લોકોને સીધું સાંભળવું જોવું બધું ગમે, એટલે બધા કથા સાંભળે। હવે પછી અમુક સમય જાય પછી ઓલી ઈચ્છી કંઈક નવું આવે, પછી આપણે વૃદ્ધ થઈ ગયા હોય, પછી આપણને એવું બધું નવું કરવામાં રસ ન હોય, એટલે પછી આપણે આઉટડેટેડ ગણાય, એટલે પછી આપણે સાનું મને માળા કરાય, આપણી જુવાનીમાં આપણે કામ કરી લીધું એટલે એમ ગૌરવ રે કે ભાઈ ના આપણે કર્યું તું કાંઈક એમ। એટલે યુવાની અવસ્થામાં માણસે રળી લેવું, થોડુંક સુરક્ષિત રાખી લેવું, ભવિષ્યમાં કામમાં આવે એવી રીતે થોડું માણસે કામ કરી લેવું। ઘણા ઘણા કેવા હોય, અમુક પ્રોપર્ટી રાખી લે, મકાનો દુકાનો, અને પછી ભાડે આપી દે, લ્યો છોકરાને બધું આપી દે, પણ આવડિયા દુકાનો એ ન આપે કોઈ, એ બાપા એના નામે જ રાખે। અમુક શેડ એવા બનાવી લીધા હોય ફેક્ટરામાં, અમુક છે તો એવો ફેક્ટરીઓમાં ક્યાંક એ રીતના એકાદા બે ગાળા બાંધી દીધા હોય, એટલે એનું શું છે, બેઠું ભાડું આવ્યા કરે, છોકરાઓ સાચવે ન સાચવે, ઘડપણ પાળે ન પાળે, તો માથાકૂટ નહીં, બેઠી આવક ઘણા ઘણા એવા સ્વામી કે બે બે પાંચ પાંચ લાખની મહિને આવક કરી લીધી હોય, લ્યો બાકીનું પછી જ્યાં રોકવું હોય ત્યાં રોકવું, પણ બેઠી આવક થોડીક હોવી જોઈએ, જેથી કરીને જિંદગીમાં પાછલી જિંદગીમાં ઓશિયાળી કરવી પડે નહીં, પછી છોકરાઓ પાસે માગવું પડે ને એ દે નહીં, એટલે એવું બહુ ન કરું, થોડુંક તો હાથમાં રાખવું જ તે, પછી તમને એમ ભરોસો જ હોય કે આવડા સાચવજે કાંઈ વાંધો નહીં તો બધું દઈ દેવું, પણ ભરોસો ન આવતો હોય તો થોડુંક હાથમાં જીવાઈ મૂડી રાખવી, એટલે આ બધું શીખવાડ્યું છે નીતિમાં। અને કીધું કે પાઈ ન હોય ને એટલે પછી કોઈ સંબંધે ન રાખે, ટૂટ જાતા હે ગરીબી મેં જો રિશ્તા ખાસ હોતા હે, ટૂટ જાતા હે ગરીબી મેં વો રિશ્તા જો ખાસ હોતા હે, ખાસ સંબંધ હોય ને જેની આરે આપણો, એ સંબંધે ગરીબીમાં તૂટી જાય, ટૂટ જાતા હે ગરીબી મેં જો રિશ્તા ખાસ હોતા હે, બન જાતે હે રિશ્તેદાર જબ ધન પાસ હોતા હે। જ્યારે પૈસો પાસે હોય ને તો કેટલાય રિશ્તેદાર તમારા નવા નવા થઈ જાય, અને એટલા માટે એક વાત આ કીધી, પૈસાનું મહત્વ હોવું જોઈએ। જો સ્વામિનારાયણ ભગવાને કેવું મહત્વ બતાવ્યું હું તમને એક વાત સંભળાવું, અવિચળ ભગત સ્વામિનારાયણ ભગવાન પાસે આવેલા, તે અવિચળ ભગતે ગઢડામાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, દંડવત કર્યા અને એક રૂપિયો ભેટમાં મૂક્યો, 200 વર્ષ પહેલાં એક રૂપિયો એટલે ઘણો થાય ને, એક રૂપિયો ભેટમાં મૂક્યો, તે સ્વામિનારાયણ ભગવાન આમ પડખું ફરી ગયા, એટલે ભગતને એમ કે મહારાજનું ધ્યાન નથી, તે રૂપિયો લઈ અને એની જે બાજુ સ્વામિનારાયણ ભગવાન આમ પડખું ફરીને બેઠા ને એ બાજુ રૂપિયો મૂક્યો, એટલે સ્વામિનારાયણ ભગવાન આ બાજુ આમ ફરી ગયા, એટલે ભગતે વળી પાછો રૂપિયો લઈ ન્યા મૂક્યો, મહારાજ વળે આમ સીધા થઈ ગયા, તે અવિચળ ભગત કે મહારાજ તમે આમ રૂપિયાની હામું કેમ જોયું નહીં? અવિચળ ભગત કે મહારાજ રૂપિયા હામું કેમ જોતા નથી? હો હાથ પૃથ્વી ખોદીએ ને તો પાણીને પાણો નીકળે, રૂપિયો નો નીકળે, એ કે હો હાથ ભૂમિ ખોદીએ તો પાણી અને પાણો નીકળે પણ કંઈ રૂપિયો ન નીકળે। મહારાજ કે અમારે તમારા મોઢે રૂપિયાનો મહિમા કેવડાવો તો ને એટલે અમે ફરી ગયા, અમારે તમારા મોઢે રૂપિયાનો મહિમા કેવડાવો,
હવે બે વાત છે પાછી, હવે આ એક વાત એ આવી, પણ પછી પાછો જે હાવ લુખો જ હોય ને કોઈ દી ક્યાંય આ આ રૂપિયા રાખવા એ કીધું. હવે ચાણક્ય નીતિનું હું પહેલાં તમને કહી દઉં, ચાણક્ય નીતિમાં પાછું શું કહે છે કે એ રૂપિયાવાળું થવું પણ ન્યાયથી કમાવું, અન્યાયથી ન કમાવું. રૂપિયાવાળું જરૂર થવું પણ ન્યાયથી. ચાણક્ય શું બોલે, અન્યાયોપાર્જિતમ દ્રવ્યમ દશ વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્તે ચેકાદશે વર્ષે સમૂલમ તદ વિનશ્યતિ. રૂપિયાવાળું જરૂર થવું પણ ન્યાયથી કમાવું. અન્યાયોપાર્જિતમ દ્રવ્યમ, જે અન્યાયથી કમાયેલું ધન હશે, દશ વર્ષાણી તિષ્ઠતિ એટલે એક સામાન્ય રીતે કીધું, પાંચ દહ વર્ષ રે, પ્રાપ્તે ચ એકાદશે વર્ષે સમૂલમ તદ વિનશ્યતિ, અને એકાદશમાં એકા અગિયારમાં વર્ષે એ મૂળિયા સહિત જાય. એટલે કમાવું એ જરૂર, પણ નીતિથી કમાવું, અનીતિથી ન કમાવું. એટલે એક વાત તમને નાનું એવું સૂત્ર બતાવું કે કમાવું નીતિથી, વાપરવું રીતિથી, અને દાન દેવું પ્રીતિથી. આ ત્રણ કામ કરવાના. કમાવું નીતિથી, નીતિથી કમાવું, વાપરવું રીતિથી, પછી તમારે અર્થે વાપરો, પરિવારને અર્થે વાપરો, જ્યાં વાપરો, પણ રીતિથી વાપરવું. કેતા કુમાર્ગે ન વાપરવું, સારા માર્ગે વાપરવું, જેમાંથી પાપ થાય, જેમાંથી ખોટા માર્ગો પકડાય, એવી રીતે ન વાપરો. હા, તમે તમે દારૂ પીવામાં પછી વાપરો, મહેફિલો કરવામાં વાપરો, કે પછી એવી રીતની પાર્ટીઓમાં વાપરો, એ રીતિથી વાપર્યો ન કહેવાય, એ કુરીતિએ વાપર્યું કહેવાય. વાપરવું રીતિથી, તમારે અર્થે વાપરો, પરિવારને અર્થે વાપરો, તો પણ રીતિથી વાપરવું, આપણી સંસ્કૃતિને શોભે એ રીતે વાપરવું, બીજી રીતે ન વાપરવું. કમાવું નીતિથી, વાપરવું રીતિથી, અને દાન દેવું પ્રીતિથી. કોઈ પણને દેવું તો એ પ્રીતિથી દેવું, કચવાતા મને ન દેવું, પ્રીતિથી દેવું. ધનની આ ત્રણ બાબત બતાવી છે, કમાવું નીતિથી, વાપરવું રીતિથી. વાપરવું પાછું નકરું ભેગું ન કર્યા કરવું. અમુક અમુક તો ઘરે પંખા શરૂ નથી કરતા, ભેગું જ કર્યા કરે, નકરું આપ્યું હોય ભગવાને તો પાછું વાપરવું જોઈએ, અને ભગવાને આપ્યું હોય તો સારું દાન પુણ્ય પણ કરવું જોઈએ. આ ત્રણેય વાનું કરવું જોઈએ, કમાવું નીતિથી, વાપરવું રીતિથી, અને દાન દેવું પ્રીતિથી. એટલે ચાણક્ય બોલે કે નીતિથી કમાવું. ચાણક્ય કે અતિ ક્લેશે નયે અર્થાહ, અતિ કષ્ટ પડે એવી રીતે રૂપિયો કમાવો પડે તો એમાં મરી ન જાઉં. જાનના જોખમે અમુક એવા જોખમો ઉપાડતા હોય, હા એવા એવી રીતે રૂપિયો કમાવા ન જાઉં. અમુક અમુક એ રીતના કામ ધંધામાં જોડાતા હોય જેમાં જાનનું જોખમ હોય, પકડાઈ જાય તો ઝેલું થાય એમ હોય, એવા કુમાર્ગેથી પૈસો ન કમાવો. મેં એક જણાને કીધું જુવાનિયા, મેં કીધું તું આ ધંધા હું કરવા કરશો શાનું મનો, મેં તું ક્યાંક તું આટલો ઇન્ટેલિજન્ટ માણસ છો તો મેનેજમેન્ટને કરવા, રૂપિયો ભગવાન તને નીતિથી નહીં દે. આ કોઈ ઇલીગલી ધંધા હોય એવા હોય, કોઈ એવી રીતનું હેરાફેરી કરવાનું હોય, એમાં પછી જાય માણા અને એમાં ક્યારેક પકડાય તો મોત આવે. એટલે આ આ બહુ નીતિ વર્ષો પહેલાં લખી, અતિ ક્લેશે ને એ ચાર થા, હા અતિ ક્લેશ થાય જેમાં, અતિ દુઃખ આવવાનું હોય એવી રીતે રૂપિયો કમાવો નહીં. અતિ ક્લેશે ને એ ચાર થા, હા ધર્મસ્યાતિક્રમેણ વા, ધર્મનું ઉલ્લંઘન કરીને જે રૂપિયો કમાવાનો થાય, કે તા અનીતિથી ને અધર્મથી કમાવાનો થાય એવી રીતે નો કમાવો. શત્રુણામ પ્રણિપાતે ન તે હ્યર્થામાં ભવંતુ મે, અને શત્રુની આગળ ઝૂકવું પડે, નમી જવું પડે, અને રૂપિયો આવતો હોય તો એવા રૂપિયાને ઠોકર મારી દેવી ન જોતો, સ્વાભિમાન માણાન હોવું જોઈએ. એટલે ત્રણ વાત બતાવી, જેમાં જાનનું જોખમ હોય, જેમાં ભવિષ્યમાં દુઃખ આવવાનું હોય એવા માર્ગેથી ધન કમાવવું નહીં, અધર્મના માર્ગેથી ધન કમાવવું, અનીતિના માર્ગેથી ધન કમાવવું નહીં, જેમાં ધર્મ લોપાય એવી રીતે ધન કમાવવું નહીં, અને ત્રીજો શત્રુની આગળ ઝૂકવું પડે એમ ધન કમાવાય નહીં.